કેમ છો બાળકો? આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નો ભાગ 5 જોઈ રહ્યા છીએ. જો બાળકો તમારે આ બુક ખરીદવી હોય તો તમે આજે જ 92 74 92 74 3850 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તમે આજે જ આ પુસ્તક ખરીદી શકો છો. આ સાથે બાળકો તમને એ પણ કહેવાનું કે અમારી ચેનલ પર તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો ચેનલ જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ચાલો આપણે પ્રશ્ન તરફ આગળ જઈએ. ગઈ વખતે આપણે મધ્યકાલીન જે સાહિત્ય છે તેની અંદર પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો એ છેલ્લો પ્રશ્ન જોયેલો. હવે જોઈએ છીએ મધ્યયુગ જે છે તેના મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુ કે બાબરી અને તેનું ફારસી ભાષાનું અનુવાદ છે તેનું નામ છે બાબરનામા, તેની રચના કરાવી હતી બરાબર. અને બાદશાહ જહાંગીરે તુઝુ કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી. મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુ કે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુ કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી બરાબર. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી. બાદશાહ ઔરંગઝેબ સિદ્ધ હસ્ત લેખક હતો, એટલે સારો એવો લેખક હતો. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આ ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. કારણ કે આ ભારતીય મહાગ્રંથોમાં જે જ્ઞાન હતું તે જ્ઞાન ખૂબ જ કિંમતી હતું અને દરેક લોકો ચાહતા હતા કે આ જ્ઞાન બધી જગ્યાએ વહેંચાય. એ સમયે અબુલ ફઝલે આયને અકબરી ફારસી ભાષામાં આયને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો, તેમજ તેણે અકબરની આત્મકથા અકબર નામા લખી. કઈ કઈ બે પુસ્તકો તેણે લખ્યા? ફારસી ભાષામાં આયને અકબરી, કયો લખ્યો? આયને અકબરી. અને અકબરની આત્મકથા લખી, એનું નામ હતું અકબર નામા. શું નામ હતું? અકબર નામા. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. ફરીથી શું? મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુ કે બાબરી, બાદશાહ જહાંગીરે તુઝુ કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી, હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી, બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો, છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો, બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ એ બધા હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આ બધા ભારતીય ગ્રંથોનું, પ્રાચીન ગ્રંથોનું અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. એ સમયે અબુલ ફઝલ છે તેણે ફારસી ભાષામાં આયને અકબરી અને અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ ફેઝી એ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ચાલો બાળકો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. તો ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ
मध्ययुग दरमियान थयो हतो। समय जता आ नवी भाषा साहित्यनी दृष्टिए सौथी समृद्ध गणाती भारतनी अन्य भाषाओनी समकक्ष बनी। उर्दू भाषा में वली, मीरदर्द, मीरतकी मीर, नजीर अकबराबादी, असदुल्ला खान, गालिब वगैरह महान कविओ थया। 18मी सदी में उर्दू गद्य विकस्यो। संस्कृतना मोटा भागना ऐतिहासिक ग्रंथों उर्दू भाषा में रूपांतर थवा लाग्यो। उर्दू में अनेक मौलिक गद्य ग्रंथों रचाया। मुहम्मद हुसैन आजाद रचित दरबारे अकबरी एक महत्वनो ग्रंथ छे। आ समय में भारतीय भाषाओं में थयेला नवलकथाना विकासनी साथे उर्दू नवलकथाओनो पण विकास थयो। तो उर्दू भाषानो जन्म क्यां थयो हतो? मध्ययुग दरमियान थयो हतो। अने आ नवी भाषा छे ते साहित्यनी दृष्टिए समृद्ध गणाती बीजी भाषाओ साथे समकक्ष बनी गई। वली, मीरदर्द, मीरतकी मीर, नजीर अकबराबादी, असदुल्ला खान अने गालिब आ बधा उर्दू भाषाना महान कविओ थया। 18मी सदी में उर्दू गद्य विकस्यू अने संस्कृतना मोटा भागना जे ग्रंथो हता तेनो उर्दू में भाषांतर थवा लाग्यो। उर्दू में अनेक मौलिक ग्रंथो रचाना जेमा मुहम्मद हुसैन आजाद रचित दरबारे अकबरी एक महत्वनो ग्रंथ छे। आ समय में भारतीय भाषाओं में थयेला नवलकथाना विकासनी साथे उर्दू नवलकथाओनो पण विकास थयो। चलो त्यारबादनो आगळनो प्रश्न जोईए। मध्यकालीन साहित्यनी चर्चा करो। तो मध्ययुगना आरंभमा उत्तर भारतमा संस्कृत भाषामा साहित्य रचायुं। मध्ययुगना आरंभमा उत्तर भारतमा संस्कृत भाषामा साहित्य रचायुं। आ युगमा अपभ्रंश भाषामाथी आधुनिक भारतीय भाषाओनो विकास थयो। मध्ययुग दरमियान द्रविड कुळनी भाषाओमा घणुं तमिल साहित्य रचायुं। आ समय दरमियान तेलुगु भाषामा रामायण अने महाभारतनुं भाषांतर थयुं, तेमज व्याकरण ग्रंथो, विज्ञान विषयक ग्रंथो अने केटलाक लौकिक साहित्य ग्रंथो रचाया। मध्ययुगमां मलयालम भाषामां साहित्य रचवानुं शरू थयुं हतुं। दिल्लीना सल्तनत काळ दरमियान हिंदी भाषाना बे स्वरूपो व्रज अने खड़ी बोलीमां अनेक भक्ति गीतो रचाया। राजस्थानी भाषामां आल्हा, उदल, बिसल देवरासो नामनी प्रख्यात वीरगाथाओ रचाई। वीरगाथा एटले कोई महान सूरवीर होय तेमनो जीवन प्रसंगो। मुल्ला दाऊद रचित चंद्रायन अवध भाषानो सौथी जूनो ग्रंथ मनाय छे। बराबर फरीथी के मध्ययुगना आरंभमां उत्तर भारतमां संस्कृत भाषामां साहित्य रचायुं। अपभ्रंश भाषामांथी नवी भाषाओनो विकास थयो। द्रविड कुळनी भाषाओमां तमिल साहित्य रचायुं। तेलुगु भाषामां रामायण अने महाभारतनुं भाषांतर थयुं। व्याकरण ग्रंथो, विज्ञान विषयक ग्रंथो अने लौकिक साहित्यना ग्रंथो रचाया। मलयालम भाषामां साहित्य रचायुं। दिल्लीना सल्तनत काळ दरमियान हिंदी भाषाना व्रज अने खड़ी बोलीनी अंदर भक्ति गीतो रचाया। राजस्थानी भाषामां आल्हा, उदल, बिसल देवरासो नामनी प्रख्यात वीरगाथाओ रचाई। अने मुल्ला दाऊद रचित चंद्रायन अवध भाषानो सौथी जूनो ग्रंथ मनाय छे। त्यारबाद सल्तनत काळमां फारसी दिल्लीना सुल्तानोनी राजभाषा हती। शुं? सल्तनत काळमां जे फारसी हती ते दिल्लीना सुल्तानोनी राजभाषा हती। तेना साहित्यनी असर रूपे अनेक फारसी शब्दोनो भारतीय भाषाओमां समावेश थयेलो छे। कबीर जेवा भक्ति मार्गना अनेक संत कविओए लोकभाषामां उपदेश आप्यो। कारण के बधी भाषाओ लोकोने न समजाती होय, सामान्य लोकोने न समजाती होय एवा संजोगोमां जे कविओ छे ते सादी लोकभाषानी अंदर साहित्य रचता होय छे। कबीरना दोहा लोक साहित्य तरीके जाणीता बन्या। कबीरनी रचनाओ मुख्यत्वे सुनंकड़ी अथवा सद्दुकड़ी लोकबोलीमां छे। आ समयमां अवधी भाषामां मलिक मुहम्मद जायसीए पद्मावत नामनो महाकाव्य अने संत तुलसीदासे रामचरित मानस नामनो प्रसिद्ध ग्रंथ लख्यो। बंगाळना सुल्तानोनो प्रोत्साहन मळवाथी बंगाळीमां कृतिवासे रामायण, कवि चंडीदासे गीतो, संत चैतन्ये भक्ति गीतो रच्या। नरसिंह मेहताए गुजराती भाषामां अने नामदेव तथा एकनाथे मराठी भाषामां तथा मीराबाईए राजस्थानी अने गुजरातीमां प्रख्यात भक्ति पदो रच्या।
કાશ્મીરમાં જૈનુલ અબિદિનના આશ્રયે મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો. મુઘલ બાદશાહ જે છે તે બાબરે, મુઘલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આયને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો અને અકબરની આત્મકથા અકબરનામાં લખી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી જે છે તે ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર ઉર્દુ ભાષાનો કવિ હતો. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો અને તે ભાષા સાહિત્યની મહત્વની ઘટના ગણાય છે. ઉર્દુ મહાન કવિઓ વલી, મીરદર્દ, મીરતકી, મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લાહ ખાન અને ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો રચાયા અને મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ બધી માહિતી બાળકો આપણે આગળના પ્રશ્નોની અંદર જોઈ ગયા છીએ. માત્ર આ સવાલના પ્રશ્નના આધારે આ ફરીથી રિપીટેટિવ માહિતી છે. આ સાથે બાળકો આપણો ભાગ 5 અહીંયા પૂર્ણ થાય છે અને સાથે તમને જણાવવાનું કે આ બુક તમારે ખરીદવી હોય તો 9324-3850 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી ખરીદી શકો છો. સાથે તમને નમ્ર વિનંતી છે કે સેવક એજ્યુકેશનની જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.